રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરવું હશે તો જીવ આપવા તૈયાર રહેવું પડશે સૌથી પહેલાં આ દ્રશ્યો જુઓ અહીં લખ્યું છે કે ભયજનક બિલ્ડિંગ આ ઇમારતમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે કારણ કે ઇમારત જર્જરિત છે પડી જાય તેમ છે તેવી તંત્રને પણ ખબર છે જો કે એ જ તંત્ર ગમે ત્યારે પડી જાય તેવી આ ઇમારતમાં રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે ઈ કેવાયસીનું કામ કરી રહ્યું છે અને લોકોને આ જ ઇમારતમાં બોલાવાઈ રહ્યા છે દ્રશ્યો વડોદરાના છે જ્યાં જૂની જિલ્લા કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં આ કામગીરી માટે અરજદારો જીવનું જોખમ ખેડવા મજબૂર છે બીજી તરફ અરજદારોનો આક્ષેપ છે કે સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં વારો નથી આવતો દિવસમાં માત્ર સો લોકોને ટોકન આપવામાં આવે છે જ્યારે બાકીના લોકોએ ઘરે પરત ફરવું પડે છે સર્વર વારંવાર થઈ લોકો દિવસથી ખાવા મજબૂર છે તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જેજરીત હોવાથી અહીં બિલ્ડિંગમાં પ્રવેશ પર પ્રતિબંધ છે તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે જો તમે એક રેશન કાર્ડ ધારક છો તો ઈ કેવાય સી કરાવવું તમારા માટે ફરજિયાત છે વડોદરા શહેરમાં લોકો ઈ કેવાય કરવા માટે આવી રહ્યા છે પરંતુ તેઓ પોતાના જીવના જોખમે આ ઈ કેવાય કરાવતા હોય તેમ લાગી રહ્યું છે સીધા દ્રશ્યો બતાવીશું આ જે જૂની કલેક્ટર કચેરી છે ત્યાંના દ્રશ્યો છે અને આ જે બિલ્ડિંગ છે કે જ્યાં આખો પ્રોસેસ છે તે કરવામાં આવી રહ્યો છે એ બિલ્ડિંગની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું છે ત્યાં બિલ્ડિંગ જે છે તે ભયજનક છે અને અહીંયા પ્રવેશ જે છે તે નિષેધ છે ત્યારે આ બોર્ડની સાથે સાથે અહીંયા બેઠેલા લોકો છે એ તમને બતાવીશું કે એક તરફ આ જોખમી ઇમારતનું બોર્ડ માર્યું છે અને બીજી બાજુ લોકો જે છે અહીંયા ઈ કેવાયસી કરવા માટે આવ્યા છે એટલે સ્વાભાવિક વાત છે કે લોકો જે છે ત્યાં પ્રક્રિયા પોતાના જીવના જોખમે કરાવી રહ્યા છે બીજી વાત કરીએ તો અહીંયા જ્યારે લોકો આવે છે ત્યારે તેમને યોગ્ય કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે મળતો નથી વહેલી સવારે ત્રણ ચાર વાગ્યાથી લોકો અહીંયા આવી જાય છે અને લાંબી લાંબી કતારો જે છે તે આ મુજબ લગાવી દે છે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ ટોકન આપવામાં આવે છે એમાં પણ જે તમામ લોકો આવ્યા હોય એ તમામ લોકોને ટોકન નથી મળતી એક મર્યાદિત સંખ્યામાં લોકો જે છે તેમને ટોકન આપવામાં આવતી હોય છે ત્યારે લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે ઇમારતની વાત કરીએ તો જર્જરિત ઇમારત તો છે જ પરંતુ અહીંયા શૌચાલય સહિતની જે પાણીની વ્યવસ્થા હોય એ પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી એટલે અયોગ્ય વ્યવસ્થા વચ્ચે લોકો જે છે અહીંયા ઈ કેવાયસી કરવા માટે આવી રહ્યા છે લોકો જે છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે આ તમામ લોકો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરા ગ્રામ્યના લોકો છે લોકોનું એવું કહેવું છે કે ગામડાથી શહેર સુધીનો ધક્કો ખોળાવો એના કરતાં જો આ જ પ્રક્રિયા ગ્રામ પંચાયતમાં કરી દેવામાં આવે તો ગામના લોકોને વધુ સરળતા રહે ગૃહિણીઓ છે પોતાનું ઘર છોડીને આવી છે તો જે યુવાનો છે પોતાની નોકરી છોડીને આવ્યા છે ત્યારે આ વ્યવસ્થા સુધારવામાં આવે તેવી જે માંગણી છે તે અરજદારો કરી રહ્યા છે બે દિવસથી ધક્કા ખાઈએ છીએ તેની અગાઉ મહિનાથી પણ ધક્કા ખાતા હતા તોય થયું જ નહીં બધા કાર્ડો માંગ્યા કરે આ કાર્ડ લાવો પેલું કાર્ડ લાવો એવું કર્યા કરે હવે કાલે આવ્યા હતા કે તમારે એનો નોમ કમીનો દાખલો લાવો કે નોમ કમીનો દાખલો અડધી ઉંમરે કંઈ કરાવ જઈએ આપણે એમ તો એમને કરવું જોઈએ ને અમારું કોમ એમ કોઈ આપતું જ નથી જવાબ આયુ જોઈ છે પેલું જોઈ એવું કર્યા કરે છે ચાર ચાર વાગ્યા ના આવીએ છીએ સવારે પાંચ વાગ્યા ના ઉભા છે ઈ કેવાયસી માટે આયા આધાર કાર્ડ માં ખોટા નંબર જે લિંક થયા છે એના સુધારા માટે આયા છે આધાર કાર્ડ માં લિંક થયેલા ખોટા નંબર છે તેના જવાબદાર કોણ જે આધાર કાર્ડ માં નાખનાર છે એ જ વ્યક્તિઓ જવાબદાર છે બરાબર છે આજે આજુબાજુ જિલ્લાના બધા જ ગામડાના બુજુર્ગ એઝેડ જે બીપી ડાયાબિટીસના પેશન્ટ છે તે સવારે પાંચ વાગ્યાથી કોઈક ચાર વાગ્યાથી લાઈનમાં ઊભા છે અગિયાર વાગે ટોકન નંબર ખુલશે ત્યાર પછી ફોર્મ ભરવામાં આવશે પાંચ છ વાગ્યા સુધી આ ભયજનક બિલ્ડિંગની નીચે ઊભા છે બરાબર કોઈ હાદસો થઈ જાય કોઈ મેટર થઈ જાય તો એની જવાબદાર થોડા થોડા થાય અને પછી એ વસ્તુ બધું બંધ થઈ જાય બરાબર છે ગંદકીનું સામ્રાજ્ય છે ગંધ છે બરાબર તો તમે આ વસ્તુ એ વેબસાઇટ તમે પર્ટિક્યુલર ગ્રામ પંચાયત માં આપી અને તમે આ વસ્તુ નું સોલ્યુશન લાવી શકો છો અમે બે બે ત્રણ દિવસ ધકોડા ખાઈએ છીએ સવારે કાના ચાર વાગ્યાના ના બેઠા છે અહીંયા આગળ પણ કઈ વ્યવસ્થા છે ને એના ભય બિલ્ડિંગ છે હવે કઈ થાય તો સરકાર શું કરશે સરકાર કઈ એ કરશે મને મારી જ છે ને તો જખમી જોઈના જોખમ ને દખે બે કામ કરવાનું એટલે આપણે કરવું બે જેવું પડે છે શું કરવાનું આવું કાર્ય છે એટલે સારા સવારે સાડા દસ ચાલુ થઈ જાય છે સવારે સાડા દસ આવીને તમે ટોકન બનાવી દઈએ છીએ પછી અગિયાર વાગ્યા સુધી ટોકન આપીએ છીએ કેટલા ટોકન આપવામાં આવે છે અંદાજીત એવરેજ સો થી દોઢસો ટોકન અંદર આપવામાં આવે છે